केवल मारू मन कृष्ण कथा सांभळवा माटे ज लालायित थई रह्यु छे। मने कोई तृषा कोई जल भोजन मारे करवू नथी, बस कृष्ण कथा नुं ज मारे पान करवू छे। सुखदेवजी परीक्षित राजा नो अभिवादन करे छे, कहे छे धन्य छे राजन तारी भक्ति, तारो भाव निष्ठ की प्रीति। वक्ता श्रोता का अभिवादन कर रहा है, श्रोता वक्ता का अभिवादन करे ये एक सहज बात है, लेकिन वक्ता श्रोता का अभिवादन करे वो उस प्रकार का श्रोता होना चाहिए। दो प्रकार की प्रीति है, एक शास्त्रोक्त प्रीति और एक निष्ठ की प्रीति। कोई ना कीधे ई काम करे, अरे चलो भाई सरस कथा चाली रही छे, अब कालजी ठाकुर जी ने बाल लेला आवसे, चलो चलो कथा में आओ तो खरा एक दिवस, અને પછી એ કથામાં આવીને બેસે, એ શાસ્ત્રોક્ત પ્રીતિ। સ્વ ઈચ્છાથી ભાવ જાગૃત થાય, નહીં કથા ચાલી રહી છે, કથા હું સાંભળું, ને પોતે સામે ચાલીને આવીને કથામાં બેસે, નિષ્ઠકી રતિ। શુકદેવજી કહેતે હૈ રાજન જબ પૃથ્વીઓ પર રાજાઓ કા સ્વાંગ ધારણ કર બેઠે દૈત્યો કે ભાર સે પૃથ્વી દુખી હુઈ, તબ વહ પૃથ્વી ગાય કા રૂપ ધારણ કર બ્રહ્મા જી કી શરણ મે આઈ। और ब्रह्मा जी के शरण में आई, तब ब्रह्मा जी उस पृथ्वी एवं सभी देवताओं को साथ में लेकर क्षीर समुद्र पे जहां पे भगवान विश्राम कर रहे थे वहां पे ब्रह्मा जी पहुंचे और पुरुषोक्त की ऋचाओं के द्वारा भगवान की प्रार्थना की। सहस्र शीर्षा सहस्राक्ष सहस्रपाद ृतशेषान आ प्रकार वेदिनी ऋचाओ द्वारा ब्रह्मा जी भगवान ने प्रार्थना करी। આકાશવાણી થઈ બ્રહ્માજીએ સાંભળી અને બ્રહ્માજીએ કહ્યું કે પૃથ્વીનો દુઃખ એનાથી ભગવાન પૃથ્વીનો દુઃખનું કારણ ભગવાન જાણે છે। દેવતાઓને કહ્યું તમે એમ કરો, યદુવંશમાં જન્મ લ્યો અને ભગવાનની લીલામાં સહયોગ કરજો, અને ભગવાન હવે ટૂંક જ સમયમાં પૂર્ણ પુરુષોત્તમ રૂપે પ્રગટ થવાના છે અને પૃથ્વીના દુઃખને દૂર કરવાના છે। શુકદેવજી કહે છે રાજન મથુરા એ સમયની રાજધાની, ત્યાં ઉગ્રસેન નામના રાજા રાજ્ય કરતા, એ નગરની રાજકુમારી દેવકી એમનો વિવાહ વસુદેવજી સાથે થયો, અને વિવાહ પશ્ચાત જ્યારે કંસ એ વસુદેવ અને દેવકીને વિદાય કરવા માટે પોતે સારથી બનીને જઈ રહ્યો હતો ત્યાં જ આકાશવાણી થઈ કે હે મૂર્ખ કંસ, જેને તું આટલા પ્રેમથી ભાવથી લઈ જાય છે, વિદાય કરી રહ્યો છે, એના જ આઠમા ગર્ભથી તારું મૃત્યુ થશે, એ જ તારો કાલ છે। હવે જ્યાં આ વાત સાંભળી ભયભીત થઈને ક્રોધિત થઈને તલવાર કાઢી દેવકીના કેશ પકડ્યા અને એને મારવા માટે તૈયાર થયો, અને ત્યાં જ વસુદેવજીએ કંસનો હાથ પકડ્યો। ત્યાં વસુદેવજીની મતિમાં એક ભગવાનનું ગુપ્ત પ્રાગટ્ય છે। જો ભગવાન ચાર વ્યૂહ સાથે પ્રગટ થાય છે, એક વસુદેવની મતિમાં ભગવાન વ્યૂહ રૂપે પ્રગટ થયા, બીજો સંકર્ષણ વ્યૂહ, ત્રીજો ચતુર્ભુજ સ્વરૂપ એટલે પ્રદ્યુમ્ન વ્યૂહ, અને બે ભુજાથી એટલે અનિરુદ્ધ વ્યૂહ। પ્રદ્યુમ્ન વ્યૂહનું કાર્ય વંશ આદિ સંબંધોથી છે, સંકર્ષણ વ્યૂહનું કાર્ય પૃથ્વીનો ભાર ઉતારવો, અનિરુદ્ધ વ્યૂહનું કાર્ય ધર્મ આદિની સ્થાપના કરવી, અને વાસુદેવ વ્યૂહનો કાર્ય જ્ઞાનનો ઉપદેશ આપવો, મોક્ષ આપવો। વસુદેવની મતિમાં ભગવદ અવતાર ભગવદ પ્રાગટ્ય થયું, અને વસુદેવજીએ કંસને સમજાવ્યો કે આપ તો ભોજવંશની કીર્તિને વૃદ્ધિ કરવા વાળા છો, અને આ લગ્નના સમયમાં પોતાની નાની બહેનને મારવું, એમ પણ મોટો ભાઈ એ પિતાતુલ્ય હોય, ને આવા શુભ મંગલ અવસર પર આપ આપની બહેનને મારો એ યોગ્ય નથી, આપને આના બાળકોથી ભય છે, ને હું આપને વચન આપું છું કે આની બધી સંતાન આપને સોંપીશ। અને પછી કંસે વસુદેવ અને દેવકીજીને કારાગૃહમાં કેદ કર્યા, એક પછી એક બાળક થયા, છ બાળકોને ખૂબ જ નિર્દયતાથી કંસે માર્યા,
આ છ બાળકો પૂર્વ જન્મમાં મરીચી ઋષિના પુત્ર હતા, જેને બ્રહ્માજીનો શ્રાપ લાગ્યો હતો. પછી ભગવાને માયાને આજ્ઞા કરી કે વ્યા દેવકીજીનો ગર્ભનું સંકર્ષણ એને ખેંચીને ટોયણીજીના ગર્ભમાં સ્થાપિત કરો અને તમે પછી યશોદાજીને ત્યાંથી જન્મ લેજો. માયાને આજ્ઞા કરી. માયા કહે છે, પ્રભુ યશોદાજીના ત્યાંથી હું જન્મ લઉં પછી તો હું આપની બેન બની જઈશ. કે હા બેન તો બની જઈશ. તો પ્રભુ આપની બેન બની ગઈ છે તો કઈ માંગુ આપતા આપનાથી? શું મને આપશો મને એમ કહો? હું માંગુ એના કરતા આપ મને કઈક વરદાન તો આપો. શું આપશો મને? બેન ને કઈક આપવું તો જોઈએ ને. પ્રભુએ પછી એને વરદાન આપ્યું કે તારી કીર્તિ બહુ ફેલાશે, તું બધાની ઈચ્છા પૂરી કરવા વાળી થઈશ, તારા 8 અલગ અલગ નામ થશે. એવું વરદાન એને આપ્યું. હવે આ સંકર્ષણ દ્વારા આ માયાએ શું કર્યું? રોહિણીજીના ગર્ભમાં એ બાળકને ખેંચી લીધું. હવે પ્રભુના પ્રાગટ્યનો સમય આવ્યો. દેવતાએ વિચાર્યું કે પ્રભુ આપણા ઉપર કૃપા કરવા માટે પ્રગટ થઈ રહ્યા છે ને ભગવાનના પ્રગટ થવાનો સમય આવી રહ્યો છે, તો ગર્ભસ્થ ભગવાનની સ્તુતિ કરીએ, કારાગ્રહમાં આપણે જઈને બધા ભગવાનનું સ્વાગત કરીએ. હવે બધા દેવતાઓ કારાગ્રહમાં આવ્યા ભગવાનનું સ્વાગત કરવા માટે. સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ સુસ્વાગતમ. સભી દેવતા આગે કારાગ્રહ મેં ભગવાન કી સ્તુતિ કરને લગે ગર્ભસ્થ સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિનિહિતમ ચ સત્યસ્ય સત્યવ્રત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વાં શરણમ સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ. હે પ્રભુ આપ સત્ય હૈ સત્ય સંકલ્પ હૈ ઓર સત્ય હી આપકી પ્રાપ્તિ કા એકમાત્ર સાધન. सृष्टि के पूर्व प्रलय के पश्चात और संसार की स्थिति के समय इन असत अवस्थाओं में आप ही एक सत्य हैं. पृथ्वी जल तेज वायु आकाश इन पांच दृश्यमान सत्यों के आप ही कारण हैं. अंतर्यामी स्वरूप से आप ही सब सर्वत्र विराजमान हैं. आप इस जगत के प्रभात स्वरूप हैं. आप ही मधुर वाणी और सब दर्शन के प्रवर्तक हैं. भगवान आप तो बस सत्य स्वरूपी हैं. हम सब देवगण आपकी शरण में. आ प्रकार की 15 श्लोक में देवताओं भगवान ने स्तुति करी. सुखदेव जी कहे छे हवे भगवान ने प्रागट्य थवानो परम पवित्र समय काल आव्यो. अथ सर्व गुणोपेतः काल परम शोभन यरहे वादन तन्मक्ष शांतरक्ष ग्रह तारकम. सर्व गुण युक्त परम शोभायमान समय आया. ब्रह्मा जी के द्वारा ब्रह्मा जी का रोहिणी नक्षत्र आया. सभी दिशाएं प्रसन्न हो गई, ताराएं शांत हो गए, आकाश निर्मल हो गया. आकाश में
निर्मल नक्षत्रों का उदय हुआ, स्वच्छ मंद वायु बहने लगी, नदियों का जल निर्मल हुआ, संतों के मन प्रसन्न हुए और रात्रि के समय में सरोवर में कमल खिलने लगे। देखिए कमल कब खिलता है, सूर्य की किरणों से कमल खिलता है, रात्रि के समय में कमल नहीं खिलता। कमल भी आज सोच रहे हैं कि ये तो जगत को उजागर करने वाले स्वयं प्रकाश भगवान अवतार धारण कर रहे हैं, तो रात्रि के समय में सरोवर में कमल खिलने लगे। बन बन बोलत राज कोयलिया, 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 हरखत जियरा बर से बलरिया, हरखत मंडप मंडप हर खत जिया रावण से बदरिया, बन बन बोलत आज कोयलिया, बन बन बोलत आज कोयलिया, नाचत मयूर करत केकारो, नाचत मयूर करत केकारो, पपीहा बोलत पपीहा बोलत पीयू पीयू छलिया, बन बन बोलत आज कोयलिया, बन बन बोलत आज कोयलिया, हरखत जियरा बर से बदरिया, हरखत जियरा बर से बदरिया, मन आनंद से भर गए। अर्धरात्रि ना समय मां वसुदेव देवकी के सम्मुख सुंदर पीतांबर धारण कर, सुंदर मणियुक्त कुंडल धारण करी ने, सुंदर घुंघराले केश, ऐसे अद्भुत बालक देवकी जी के आगे प्रकट हो गए। तमद्भुतं बालकं भुजेक्षणं चतुर्भुजं शंख गदायुधायुधं श्रीवत्स लक्ष्मं गलशौविकौस्तुभं पीतांबरं सांद्रपयोदशोभगम्। अद्भुत बालक कमल जैसे नयन है, चतुर्भुज स्वरूप धारण है, शंख चक्र गदा पद्म धारण करके श्रीवत्स का वक्ष में चिन्ह है, गले में शोभा संपूर्ण कौस्तुभ मणि माला धारण करी हुई, वर्षाकालीन मेघ के समान परम सुंदर श्याम स्वरूप, किरीट कुंडल की कांति से शोभा से युक्त और सुंदर पीतांबर धारण कर भगवान प्रसन्न हो गए। वसुदेव जी देवकी जी हाथ जोड़ के खड़े हैं, स्तुति करते हैं, भगवान ने इन पूर्व जन्म नु ज्ञान करा, पछे हमें भगवान ने आज्ञा करी कि हमें हमने गोकुल छोड़ जाओ, मो रात्रि रोजा सोई गया जाओ। भगवान ने जिम हाथ स्पर्श करो, वसुदेव जी एमनी बेड़ी अपने आप खुली गई, हाथ मां लेता ज बेड़ी खुली गई, द्वार खुली गया, ने यमुना जी ना मार्ग मां थता ए गोकुल मुक्या। अरे त्या यशोदा जी ने त्या जे ओली माया नो जन्म तो ए कन्या ने लेई नहीं आवी गया, अने जे माया अहीं आवी ने दरवाजा पाछा बधा बंद थई गया, जे घर में भगवान नू प्रागट्य थाय त्यां बधा दरवाजा खुली जाय ने माया आवे तो बधा दरवाजा बंद थई जाय, भगवान नू प्रागट्य थयुं तो कोई ने खबर न पड़ी ने माया आवी आवता वे त्रणवा लागी, बधा तैयार थई गया, जागी गया, अने ओलो सैनिक दौड़तो दौड़तो गयो राजा पासे,
અરે મહારાજ આપના કાલ એનો જન્મ થઈ ગયો છે, પધારો જલ્દી આવો, રડવાનો અવાજ આવી રહ્યો છે બાળક. અડધે રાત્રિના સમયમાં એક અંધ દોડતો દોડતો આવ્યો કારાગ્રહમાં, જ્યાંની નાની બાળકીને હાથમાં લીધી અને બહુ ક્રોધથી એ જ્યાં બાળકીને મારવાનો પ્રયાસ કર્યો ને એ બાળક આકાશમાં વહી ગઈ અને આઠ ભુજા રૂપ ધારણ કરીને દર્શન આપ્યાને કહ્યું, અરે તને મારવા વાળાનો જન્મ તો બીજે ક્યાંક થઈ ગયો. એટલું કહીને એ માયા અદૃશ્ય થઈ. આપણે એના ભય સાથે ત્યાં છોડીએ, આપણે બધા જઈએ ગોકુલ. હવે રાત્રિમાં તો ભગવાન આવી ગયા, પણ બધા ત્યાં બધા સુતા. પ્રભુએ વિચાર્યું કે હું આવ્યો ને મારું કોઈ સ્વાગત નથી કરતા. પ્રભુએ રડવાનું શરૂ કર્યું ને જ્યાં રડવાનું શરૂ કર્યું યશોદાજીના ખોળામાં એ બાળક યશોદાજી બાળકને લીધો અને યશોદાજીના ભવનમાંથી બાળકના રડવાની અવાજ આવ્યો અને ત્યાં જ એટલે નંદા સુનંદા નંદ બાબાની બેન દ્વાર ખોલ્યા અને જોયું તો યશોદાજીના ખોળામાં સુંદર બાળક સાવલે સલોને. ઓ નંદા, ઓ સુનંદા, જાઓ બાબા કો બધાઈ દો, સુંદર લાલા કો જન્મ ભયો હે. ઓલી નંદા સુનંદા દોડતા દોડતા એ નંદ બાબાનો રોજનો નિયમ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે ને ગાયોની સેવા કરે ગૌશાળામાં. ઓ બાબા બધાઈ હો, બાબા બધાઈ હો. અરે નંદા, અરે સુનંદા, કા ભયો? અરે બાબા ખૂબ ખૂબ આપકો બધાઈ હો. અરે બધાઈ કી બાત કો બતા, કા ભયો? અરે બાબા આપને જો બ્રાહ્મણો કી સેવા કી, આપને જો ગૌ માતા કી સેવા કી, વાકે ફલ સ્વરૂપ આપકે વાપે સુંદર સાંવલે સલોનો સુંદર લાલા કો જન્મ ભયો હે. બાબા આપકો ખૂબ ખૂબ બધાઈ હો. હવે બાબા એને કે તને ખૂબ ખૂબ બધાઈ છે. અને હવે બાબા નંદ બાબા એ મંગળ સ્નાન કર્યા, સુંદર પિતા પર ધારણ કર્યું, સુંદર જામા ધરાવ્યો, પાગ ધરાવી, આંખોમાં અંજન ને લલાટમાં કેસર, સુંદર માલાઓ ધરાવી. અરે ઓ છોરા, ઓ બલા બધાઈઓ, કેસો લગ રહો હું મેં? અરે બાબા આજ તો આપ દુલા લગ રહ્યો, બડે સુંદર લગ રહ્યો. એ બ્રજના એ આમ કાજલ લગાડ્યો હોય ને શિંગાર ને આમ લલાટ ઉપર કેસર, અને એ નંદ બાબા નું સ્વરૂપ તમે જોયું. બ્રાહ્મણોને બોલાવ્યા, મંગલ સ્નાન થયા, બધા નંદ બાબા ના ઘરમાં વધાઈ આપવા માટે આવવા લાગ્યા. એક પછી એક ધીરે ધીરે સમાચાર બ્રજમંડળ માં ફેલવા લાગ્યા કે આપણા નંદ બાબા ને ત્યાં યશોદા મૈયા, યશોદા ને ત્યાં સુંદર લાલા નો જન્મ થયો છે. એવી ભારી ભીડ મચી. ચાલો આપણે પણ નંદ યશોદાને વધાઈ આપીએ, ગોકુલમાં નાચ ગાન સાથે નંદ ઉત્સવનો આનંદ લઈએ. હે નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ, 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 નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ, હે નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ. હાથી દિયે ઘોડા દિયે ઓર દિયે પાલકી, 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 હે નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ, હે નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ, નંદ કે આનંદ ભયો જય નંદ લાલ, હે નંદ કે આનંદ લાલ. છોડ દિયે દિની મુક્તા માલિની, કર દિયે છોડ દિયે દિની મુક્તા માલિની, કર દિયે, હે નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. આજ રે ગોકુળિયામાં નવ
सुनाया वधामना रे आलो गोकुल गाव मां जय वधामना हे आजे वधामना रे हलो गोकुल गाव मां आजे काल को दिखी आज नोला वो लीजिए रे काल को दिखी आज सोना कारण मेरे सुनी बोरी सुनानो ए हर के श्रीनाथ जी हर के श्रीनाथ जी झुलाविए रे काल को दीती छे हर के श्रीनाथ जी आज नोलावो लीजिए रे काल को दीती छे आज नोलावो सुनाना सोग ठन रे सुननी चोपा सुनाना सोग ठन रे सुननी चोपा हिरला ना पासा घोड़ावीए रे काल को दीठी छे आज नोला वो लीजिए रे काल को दीठी छे आज नोला वो नटवर नानो रे कानो रमे छे मारी केड़वा नटवर नानो रे हे नंद कुंवर हे कान कुंवर नानो रे गेड़ी दड़ो कान ना हाथ मा कान कुंवर नानो रे तो गोरी रे तमने हो गाना गोड़ नाम गावी दो क्यों तो गोरी रे तमने गाना घोड़ नाम गंगम घोड़ ननो हे घोड़ ननो हे सुनार रे कानो रमे छुमारी तेर महान तवर नानो रे कानो रमे छुमारी तेर हे मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मोर बनी थन गाट मोर बनी थन गाट करे
घनघट करे मन मोर बनि घनघट करे मोर बनि घनघट करे मन मोर बनि घनघट सब आरती उतारो मेरे लालन की मेरे बालन की मेरे लालन की मेरे बालन की सब आरती उतारो मेरे लालन की मात यशोमती करत आरती गिरधर लाल गोपालन की सब आरती उतारो कंसनिकंदन जय जगवंदन कृष्ण कृपाल दयालन की सब आरती उतारो मेरे लालन की ब्रज जन दिन सब मंगल गावत छवि निरखतन दलालन की सब आरती उतारो लालन की मुकुट पीतांबर सोए मुख पर लाल गुलाबन की सज आरती उतारो मेरे लालन की मोती नमाल की ओर छतार ऊपर तुलसी मालन की सज आरती उतारो मेरे
कृष्ण दास बलिहारी छवि पे कृष्ण कन्हैया लालन की सब आरती उतारो मेरे लालन की मेरे लालन की मेरे लालन की सब आरती उतारो मेरे लाल परम कृपाल श्री वल्लभ नंदन करत कृपाल हस्त नाथ जे जन शरण आए अनुसरही रहि सोपत श्री गोवर्धन नाथ परम उदार चतुर राखत भजो कृष्ण दास काज सब सही जो जाने श्री विठल नाथ परम कृपाल श्री वल्लभ नंदन करत कृपा निज करत कृपा करत कृपा निज हस्त दुख